नमस्कार, स्वागत छे आपનું બ્રેકફાસ્ટ ન્યૂઝમાં. હું છું આપની સાથે ફાલ્ગુની. સમાચારોની વાત કરીએ, અમદાવાદથી મહત્વના સમાચાર મળી રહ્યા છે. અમદાવાદના બાપુનગર વિસ્તારમાં આવેલા શ્યામ શિખર કોમ્પ્લેક્સમાં આગની ઘટના બનવા પામી હતી. વાર વિભાગની ગાડીઓ ઘટના સ્થળે પહોંચી હતી અને આગ બુઝાવવાની કામગીરી શરૂ કરાઈ હતી. હાલ આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો છે. કોમ્પ્લેક્સની અંદર આવેલી મોબાઈલની દુકાનમાં આગ લાગી હતી અને આ આગે भीषण स्वरूप धारण करता अन्य दुकानों पर आगनी चपेट में सपड़ाई हती. जो के आसपास ना रहीशो द्वारा आगनी जान फायर फाइटर ना अधिकारियों ने करवामां आवी हती अने आग पर काबू मेळवायो. फोनलाइन पर संवाददाता जोड़ाया छे मानसी पटेल. मानसी, अमदावाद ना बापूनगर विस्तार नी आग के जेमा काबू मेळवी लेवायो, शुं विगतो? ફાલ્ગુની, બિલકુલ. વહેલી સવારે જે અમદાવાદનું બાપુનગર વિસ્તારમાં આવેલું જે શ્યામ શિખર જે કોમ્પ્લેક્સ છે, તેમાં મોટા પ્રમાણમાં જે કોમર્શિયલ દુકાનો મોટા પ્રમાણમાં હતી, જેમાં ચાની કીટલી પર નીચે આગની ઘટના છે તે ઘટી હતી, જેના કારણે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. જેમાં 10 થી વધુ જે દુકાનો છે મોબાઈલની, તે દુકાનો આગની લપેટામાં આવી ગઈ હતી. ખાસ કરીને આગ લાગવાથી જે અફરાતફરીનો જે માહોલ હતો તે સર્જાયો હતો. લોકોની ભીડ એકઠી થઈ ગઈ હતી, તેમજ આગ લાગતા સ્થાનિકોએ ખાસ કરીને ફાયરની ટીમને ફોન કરીને જાણ કરી હતી, જેના કારણે ફાયરની ટીમ ઘટના સ્થળે તાત્કાલિક પહોંચી હતી. જો બીજી તરફ વાત કરવામાં આવે તો ખાસ કરીને મોબાઈલની દુકાનમાં જે આગની ઘટના ઘટી હતી તેમાં કોઈ જાનહાનિ તો નથી થઈ, પરંતુ જો વાત કરવામાં આવે તો ફાલ્ગુની, મોબાઈલની દુકાનો હતી એટલે મોટા પ્રમાણમાં જે મોબાઈલનો જે માલ હતો તે દુકાનમાં હતો, જેના કારણે ખાસ કરીને મોટી નુકસાની જે છે તે થવાનો ભય રહેલો હતો. અત્યારે તો જો વાત કરવામાં આવે તો ફાયરની ટીમે આગ પર કાબૂ મેળવી દીધો છે, પરંતુ બીજી તરફ વાત કરવામાં આવે તો મોટા પ્રમાણમાં જે નુકસાન થયું હોય તેની ભીતિ સેવાઈ રહી છે. ફાલ્ગુની, બિલકુલ. માનસી, જોડાયેલા રહેજો. જે પ્રમાણે અમદાવાદના બાપુનગર વિસ્તારના આ દ્રશ્યો છે કે જ્યાં વહેલી સવારે આગ લાગવાની ઘટના સામે આવી હતી, શ્યામ શિખર કોમ્પ્લેક્સ કે જેમાં આગ લાગતા જ અફરાતફરીનો માહોલ પણ સર્જાયો હતો. શ્યામ શિખર કોમ્પ્લેક્સ છે, એના શોપિંગ એરિયામાં આગ લાગી છે. આગની શરૂઆત જે પર્ટિક્યુલર દુકાનમાંથી થઈ એ ચાની કીટલી હોવાનું અનુમાન છે. ત્યાં આગળ એલપીજી ગેસનો ઉપયોગ થતો હતો કે નહોતો થતો, અથવા બીજા કયા અન્ય કારણસર કપડે આગ લાગી, ચા બનાવવા માટે ચૂલો ચાલુ હતો અને એમાંથી આગળ આપણે સ્પ્રેડઅપ થઈ અથવા તો શોર્ટ સર્કિટ થઈ અને એના બોર્ડમાં પકડાઈ, આ અંગેની વિગતવાર ચોક્કસ કારણ તપાસ કરવા માટે FSLને પણ જણાવવામાં આવ્યું છે. એ લોકો દ્વારા બી તપાસ કરવામાં આવી રહી છે અને મોટાભાગે મહદઅંશે જેવી દુકાનો બહારના જે સાઇનબોર્ડ હતા, જે આપણે પીવીસી એક્રેલિક શીટના મટીરિયલના હોય છે કે જે સ્પ્રેડઅપ થવામાં વધારે મહત્વનું કારણ ભજવે છે, એ બધા બહારના સાઇનબોર્ડ બધા મહદઅંશે ડેમેજ થયેલા છે. અંદર મોટાભાગે નુકસાન ઓછું છે, બહાર બહારના આગળના ભાગમાં નુકસાન છે, પણ અંદરના ભાગમાં મહદઅંશે નુકસાન ઓછું છે. સંવાદદાતા માનસી પટેલ જોડાયા છે. માનસી, કોમ્પ્લેક્સની અંદર આગ લાગી હતી, અનેક દુકાનો તેની ચપેટમાં સપડાઈ હતી, કયા પ્રકારના દ્રશ્યો સામે આવ્યા છે? ફાલ્ગુની, બિલકુલ. વહેલી સવારે એટલે કે આજે સવારે જે આગ છે તેની ઘટના સામે આવી હતી. જો અમદાવાદના બાપુનગર વિસ્તારમાં જે પ્રખ્યાત જે શ્યામ શિખર કોમ્પ્લેક્સ છે, જેમાં મોટા પ્રમાણમાં જે કોમર્શિયલ દુકાનો છે અને ખાસ કરીને મોબાઈલની જે દુકાનો છે તેમાં આગ લાગી હતી. જો પ્રાથમિક તારણ એવું સામે આવ્યું હતું કે નીચે જે ચાની કીટલી છે ત્યાંથી જે આગ છે તે પસરાઈ હતી, જેના કારણે 10 થી વધુ જે અહીંયા શ્યામ શિખર કોમ્પ્લેક્સમાં જે મોબાઈલની દુકાનો આવેલી છે તે 10 થી વધુ દુકાનો ખાસ કરીને આગની લપેટામાં આવી હતી. આગ લાગતા જ અહીંયા જે અફરાતફરીનો જે માહોલ છે તે માહોલ સર્જાયો હતો. બીજી તરફ જો વાત કરવામાં આવે તો વહેલી સવારે આગ લાગી હતી, જેના કારણે કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ મોબાઈલની જે દુકાનો છે તેમાં ખાસ કરીને વધુ માત્રામાં જે મોબાઈલ તેમજ જે મોબાઈલ એક્સેસરીઝનો જે માલ છે તે મોટા પ્રમાણમાં હતો, જેના કારણે આગ લાગવાથી દુકાનોમાં જે માલ છે તે માલના નુકસાનની ભીતિ છે તે સેવાઈ રહી છે. બીજી તરફ જે દુકાનના જે માલિકો છે તેમના દ્વારા કહેવામાં આવ્યું હતું કે મોટા પ્રમાણમાં ફાયર સેફ્ટીના જે સાધનો છે તે ઉપલબ્ધ હતા,
તેમ છતાં પણ ખાસ કરીને આગ પર કાબુ મેળવાયો ન હતો, તેના કારણે જે ફાયરના જે સાધનો હતા તે અંગે પણ અહીંયા સવાલ ઊભો થાય છે, જેથી ફાયરના જે જવાનો છે તેમને પણ અહીંયા નિવેદન આપ્યું હતું કે ફાયરના સાધનો હતા કે નહીં તે અંગે પણ ખાસ કરીને જે તપાસ છે તે તપાસ કરવામાં આવશે. બીજી તરફ જો ફાયરના સાધનો નહીં હોય તો તે અંગે પણ મોટા પ્રમાણમાં જે કાર્યવાહી થાય તેવી શક્યતા છે. તો અહીંયા કેટલાક સ્થાનિકો પણ આપણી સમક્ષ હાજર છે, આપણે તેમની સાથે વાત કરીશું. આપનું નામ? વિલ્સન. ખાસ કરીને કયા કારણોસર આગ લાગી હતી? હવે તો કોઈને આઈડિયા જ નથી કે કયા કારણે આગ લાગી. લોકો કહે છે કે બાજુમાં જે ગલ્લો હતો ને એના કારણે એ ગલ્લામાં જે સિલિન્ડર હતું ને એ ફાટ્યું છે, કે લોકો એમ કહે છે. બાકી એને કારણે નથી થયું, એના કારણે તો અમારી દુકાન છે ફોન વાલે એ પહેલા બ્લાસ્ટ થઈ જાય. ખાસ કરીને કેટલું નુકસાન થયું હોય તેવું લાગી રહ્યું? આઈ થિંક અત્યારે અહીં જોવા જઈએ તો 5-6 કરોડ પણ નુકસાન હશે બધા દુકાનદારો આરામથી. બીજી તરફ કોઈ જાનહાનિ થઈ છે કે નહીં, કે પછી કોઈને ઈજા થઈ છે? જાનહાનિ કોઈને નથી, આપણા ત્યાં જાનહાનિ કોઈને નથી, એમ બિલકુલ જાનહાનિ નથી. બિલકુલ ફાલ્ગુની, અહીંયા જે સ્થાનિકો છે આપણે તેમની સાથે પણ વાત કરી. હું બીજા દ્રશ્યો બતાવવાનો ટ્રાય કરીશ. ખાસ કરીને દ્રશ્યોમાં પણ જોઈ શકાય છે કે મોટા પ્રમાણે જે દુકાનો અહીંયા ખાસ કરીને આવેલી છે તે બળીને રાખ થઈ ગઈ છે. મોટા પ્રમાણમાં જે માલ સામાનનું નુકસાનની ભીતિ સેવાઈ રહી છે. બીજી તરફ સ્થાનિકો દ્વારા અને ખાસ કરીને જે દુકાનદારો દ્વારા પણ કહેવામાં આવ્યું છે કે અંદાજે લગભગ 5-6 કરોડનું જે નુકસાન છે તે નુકસાનની ભીતિ સેવાઈ રહી છે. બીજી તરફ જો આગ લાગી હતી જેના કારણે સ્થાનિકોએ તાત્કાલિક જે ફાયરની ટીમને જાણ કરી હતી, જેના કારણે ફાયરની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી, જેના કારણે આગ જે છે તે કાબૂમાં લેવાઈ ગઈ છે અત્યારે. પરંતુ જો બીજી તરફ વાત કરવામાં આવે તો ખાસ કરીને મોટા પ્રમાણમાં જે નુકસાન થયું હોય તેની ભીતિ પણ સેવાઈ રહી છે. ફાલ્ગુની, આભાર તમામ જાણકારી બદલ. અમદાવાદના બાપુનગર વિસ્તારમાં આવેલા શ્યામ શિખર કોમ્પ્લેક્સ કે જેમાં વહેલી સવારે આગ લાગવાની ઘટના સામે આવી હતી. જોકે સ્થાનિકોની સમય સૂચકતાના આધારે ફાયરની ટીમને આગની જાણ કરવામાં આવી હતી અને ફાયરની 5 પણ વધુ ટીમ ઘટના સ્થળે આવી પહોંચી હતી. હાલ આગ પર કાબુ મેળવી લેવાયો છે.